નમસ્તે વિદ્યાર્થી મિત્રો, NMMS ના મેથ ક્લાસમાં ગુજરાત વર્ચ્યુઅલ શાળા અંતર્ગત આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ફરીથી મળી રહ્યા છે મેથ અંતર્ગત સાંકેતિક ભાષા. અગાઉ પણ આના વિશે આપણે બહુ ચર્ચા કરી ગયા છીએ, પણ વધારે મહાવરો કરી શકીએ એ માટે આજે થોડા વધારે ઉદાહરણ આપણે જોઈશું, જેથી આપણે પુનરાવર્તન કરી શકીએ. કેમ કે હવે પરીક્ષાનો આપણા જોડે આજનો જ દિવસ છે, બરાબર? આવતીકાલે આજે 13 તારીખ થી આવતીકાલે 14 તારીખે તો તમારે એક્ઝામ છે, એટલે જેટલો થોડો વધારે મહાવરો થાય, જેટલું વધારે પુનરાવર્તન થાય, એટલું આપણે સારું પરિણામ મેળવી શકીએ. બીજું કે સાંકેતિક ભાષા અંતર્ગત તમને 5 થી 10 પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે, એટલે આપણા માર્ક વધારવા માટે, બરાબર, આપણે 5 માર્ક 10 માર્ક કેવી રીતે વધારે લાવી શકીએ, એક એક માર્ક કરીને આપણે જયારે માર્ક ભેગા કરવાના હોય ત્યારે આપણે આનો વધારે મહાવરો કરીશું તો વધારે સારું પરિણામ મેળવી શકીશું. તો આજનો આપણો ટોપિક છે કે સાંકેતિક ભાષા, કોડિંગ, ડીકોડિંગ. અગાઉ આપણે શીખી ગયા છીએ કે શું હોય છે આ પ્રકારના એક્ઝામ્પલમાં, તો કોઈ મૂળાક્ષર આપેલા હોય, એ ગુજરાતી મૂળાક્ષર હોય અથવા તો અંગ્રેજી મૂળાક્ષર હોય, એને કોઈ નંબર અથવા ચિહ્ન સાથે કોડ કરેલો હોય, એટલે કે સંકેત આપેલો હોય, અને એનો ઉપયોગ કરી અને આપણે આગળનો જવાબ શું આવે એ શોધવાનું હોય છે. તો એવા વિવિધ પ્રકારના ઉદાહરણો આપણે સમજીશું, જેમાં સૌ પહેલું ઉદાહરણ તમે અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો કે આપણને સફરજન બરાબર એક ચોક્કસ કોડ આપેલો છે કે જો સફરજન બરાબર 6 5 4 2 1 હોય તો ફરજને આપણે સાંકેતિક ભાષામાં શું લખી શકીએ, ફરજ બરાબર શું થાય, બરાબર? વિદ્યાર્થી મિત્રો, અગાઉ પણ આના વિશે આપણે બહુ જ વાત કરી છે કે જે કોડિંગ ડીકોડિંગ સાંકેતિક ભાષાનો જ્યારે પ્રશ્ન હોય ત્યારે તમારે શું કરવાનું, જે વિગત આપેલી છે એ જ વિગતનો ઉપયોગ કરીને આપણે જવાબ આપવાનો થશે. તો સફરજનમાં આપણે તારવીએ તો સ બરાબર આપણી પાસે 6, ખ બરાબર 5, ર એટલે 4, જ માટે 2 અને 9 માટે 1 કોડ આપેલો છે. આનો ઉપયોગ કરીને આપણે ફરજ બરાબર કે આ કોડની ભાષામાં આપણે ફરજને કેવી રીતે લખીએ, તો અહીંયા ફરજ માટે આપણે શું લખી શકીએ, તો અહીંયા જોઈ શકીએ છીએ કે ફ ફ માટે આપણી પાસે શું છે, ફ બરાબર 5, શું છે 5, પછી ર અને જ બરાબર, ર ર બરાબર આપણી પાસે અહીંયા જોઈ શકીએ છીએ કે ર બરાબર આપણી પાસે શું કોડ છે, 4, અને પછી છે જ બરાબર, જ બરાબર આપણી પાસે શું કોડ છે, અહીંયા જોઈ શકીએ છીએ કે 2, બરાબર. તો આવી રીતે 542 એ આપણો ફરજનો કોડ થશે, એટલે કે આપણો ડી ઓપ્શન છે આપેલા ઓપ્શનમાંથી એ શું થશે, આપણો જવાબ થશે. તો આ પ્રકારે તમને ગુજરાતી મૂળાક્ષર હોય અથવા તો અંગ્રેજી મૂળાક્ષર હોય અથવા તો કોઈ ચિહ્ન આપેલું હોય અને કોડ કરેલો હોય, એ પ્રકારે તમને સાંકેતિક ભાષામાં પ્રશ્નો પૂછાવાની શક્યતા રહેલી છે. તો અહીંયા ફરજ બરાબર સીધા તમે અહીં પણ જોઈ શકો છો કે 542 બરાબર, એ પણ શું થશે, આપણો જવાબ થઈ શકે છે. તો આમ 542 એ આપણો શું થશે, જવાબ થશે. તો કોડિંગ ડીકોડિંગ એટલે કે સાંકેતિક ભાષા અંતર્ગત આ પ્રકારના વિવિધ ઉદાહરણો પૂછાઈ શકે છે. બીજું ઉદાહરણ જોઈએ તો આપણને આપેલું છે, સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો કે જો અનિલ બરાબર 153 અને મલય બરાબર 234 હોય તો નીલમને આપણે કેવી રીતે, એટલે કે જે વિગત આપી છે એ આપણે અહીંયા તારવી દીધી છે કે અ માટે 1, ની માટે 5 અને લ માટે 3 છે, મ માટે 2, લ માટે 3 અને ય. તો આપણે આગળની વિગત શોધવાની છે, આનો ઉપયોગ કરીને શોધવાનું છે. તો નીલમ એના માટે શોધવાનું છે, તો ની ની માટે આપણી પાસે શું છે, 5 નંબર છે, કેટલું છે 5 બરાબર. પછી લ આપેલી વિગતમાંથી લ 2 જગ્યાએ છે, પણ બંને માટે શું છે, 3 જ છે, સેમ જ, એટલે શું આવશે, 3. અને મ મ બરાબર આપણી પાસે આપેલી વિગતમાં ક્યાં છે, તો મલયમાં મ બરાબર આપણી પાસે શું છે, 2. તો આવી રીતે 532 બરાબર, 532 એ આપણે નીલમને સાંકેતિક ભાષામાં લખી શકીએ. તો આપેલા ઓપ્શનમાંથી જે ડી ઓપ્શન છે એ શું થશે, આપણો જવાબ થશે. તો આ પ્રકારે તમને કોઈ ચોક્કસ શબ્દ આપેલો હોય, એને કોડિંગ કરેલું હોય અને એના આધારે આપણે નવા શબ્દનું કોડિંગ શું થશે એ શોધવાનું હોય છે. આગળનું ઉદાહરણ જોઈએ. અત્યાર સુધી આપણે ઉદાહરણ જોયા કેવા હતા, ગુજરાતી મૂળાક્ષરો હોય અથવા તો ગુજરાતી શબ્દો હોય એને કોડિંગ કરેલું હોય. આગળના ઉદાહરણમાં તમે જોઈ શકો છો કે અંગ્રેજી શબ્દ છે, અંગ્રેજી મૂળાક્ષર છે બરાબર, અને એને ચોક્કસ કોડ આપેલો છે કે આર એ એમ રામ બરાબર 513 છે, જી એ એન ઘાન બરાબર 416 છે, તો રાગ આર એ જી બરાબર આપણે શું લખીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે એવી જ રીતે પહેલા જે આપણને આપેલી વિગત છે એનો જ ઉપયોગ આપણે કરવાનો રહેશે. તો અહીંયા આપણે મેપ અગાઉ પણ તમને વાત કરેલી છે કે જ્યારે આ પ્રકારનું હોય તો આપણે આ પ્રમાણે એરો મારી અને એનો કોડ લખી દઈએ,
જેથી કરીને આપણને જવાબ શોધવામાં સરળતા રહે. તો સૌપ્રથમ આપણે કોના માટે શોધવાનું છે? r માટે. તો r બરાબર આપણી પાસે કેટલા છે? અહીંયા જોઈ શકીએ છે 5, બરાબર. પછી a માટે, a બે જગ્યાએ છે, દરેક બધી દરેક જગ્યાએ છે, બે જગ્યાએ. તો એમાં શું છે? એ માટે 1, એટલે શું થશે? 1. હવે શું બાકી રહ્યો? g. તો g માટે આપણી પાસે આપેલી વિગતમાંથી શું છે? તો g માટે આપણે આપેલી વિગતમાં કોડ જોઈએ, કેટલા છે? 4, બરાબર. તો આ 514, બરાબર, એ આપણો રાગ માટેનો કોડ થશે. આપેલા ઓપ્શનમાંથી સી ઓપ્શન એ આપણો જવાબ થશે. વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમને ઓપ્શનમાં જે આન્સર આપેલા હોય એના ઉપર એ તમારે શોધી અને પછી ઓએમઆર તમને આપવામાં આવી હશે, એ ઓએમઆરમાં તમારે ટીક માર્ક કરવાનું રહેશે. ટીક માર્ક એટલે કે રાઉન્ડ પૂરવાનું રહેશે, ખરાની નિશાની નહીં હોય. તમે આની પ્રેક્ટિસ પણ કરી જશે, ઓએમઆરમાં એ રાઉન્ડ પૂરું કરવાનું હશે. તો આમ આપેલી વિગતનો ઉપયોગ કરી અને આપણે કોડિંગ ડીકોડિંગ અંતર્ગત સાંકેતિક ભાષામાં પ્રશ્નો સોલ્વ કરવાના રહેશે. આગળનું ઉદાહરણ જોઈએ આપણે. આગળના ઉદાહરણ માટે આપણને આપેલું છે એ વિગત જોઈએ. તો બી એ ડબલ એલ એટલે કે બોલ બરાબર 2133, પછી બી એ ટી બરાબર 214, તો ટોલ ટી એ ડબલ એલ બરાબર આપણે શું લખીશું, શું આવશે એ જોવાનું છે. તો જે વિગત આપેલી છે, અગાઉ તમને વાત કરી છે એ પ્રમાણે કે જે વિગત આપેલી છે એને આપણે શું કરીશું, આવી રીતે લખી દઈશું જેથી આપણે સરળતાથી સમજી શકીએ અને ઝડપથી સોલ્વ કરી શકીએ. ટી બરાબર આપણે શોધવાનું છે પહેલા. તો ટી માટે આપેલી વિગતમાંથી શું છે? અહીંયા જોઈ શકીએ છે શું છે? 4 છે, બરાબર. પછી એ, એ માટે આપણી પાસે શું છે? અહીંયા પણ એ છે ને, અહીંયા બંને વખતે શું છે આપણી પાસે? 1, એટલે શું લખીશું? 1, બરાબર. પછી એલ, એલ બરાબર પણ પછી શું છે આપણી પાસે? એલ બરાબર પણ આપણી પાસે જે છે એ જોઈએ. એલ બરાબર આપણી પાસે શું છે એ જોઈએ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ, અહીંયા થોડી મિસ્ટેક થયેલી છે, અહીંયા 3 જ સમજીશું, બરાબર. આપણે 1 નથી, 3 છે. તો એલ બરાબર, એલ બંને વખતે છે, તો બંને વખતે આપણી પાસે શું છે? 3 છે. શું છે? 3. તો અહીંયા આપણે શું લખીશું? 3 જ લખીશું, બરાબર. બંને વખતે છે તો બંને માટે કોડ તો શું થવાનો? સરખો જ થવાનો એલ માટે. તો આવી રીતે 4133 બરાબર એ શું થશે? આપણો જવાબ થશે જે આપણને ઓપ્શન એ માં આપેલો છે. તો આપેલી વિગતનો ઉપયોગ કરીને કોડ શું આવશે એ આપણે આ પ્રમાણે સોલ્વ કરવાનું રહેશે. તો આમ સાંકેતિક ભાષા અંતર્ગત કોઈ શબ્દ આપેલો હોય, કોઈ મૂળાક્ષર આપેલો હોય, એને ચોક્કસ કોડ આપેલો હોય અને એ કોડનો ઉપયોગ કરીને આગળના સ્ટેપ માટે આપણે પ્રક્રિયા કરવાની રહેશે. આવું જ આગળનું ઉદાહરણ જોઈએ. અહીંયા થોડુંક તમને નવું છે, તમને જોઈને થોડુંક પ્રશ્ન થશે, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો નવું શું છે. તો ઈ બરાબર આપણને આપેલું છે 5, બરાબર. ઈ બરાબર આપણને શું આપેલું છે? 5. ઈ બરાબર 5 છે. અને બી એ જી, બી એ જી બરાબર શું આપેલું છે આપણને? 10. તો બી ઓ એક્સ બરાબર શું આવશે? તો અત્યાર સુધીના ઉદાહરણો જોયા, એમાં જેટલા મૂળાક્ષર હતા એની સામે એટલા કોડ હતા, એટલો સંકેત આપેલો હતો. જ્યારે અહીંયા શું છે? ઈ બરાબર 1, તો એ તો ચલો બરાબર છે કે એક મૂળાક્ષરની સામે એક કોડ કરેલો છે. જ્યારે બી એ જી, તો અહીંયા કેટલા આપેલા છે? 10 આપેલા છે. અને બી ઓ એક્સ માટે આપણે શોધવાનું છે. આ પ્રકારના ઉદાહરણ આપણે અગાઉ શીખ્યા છે એટલે તમને મહાવરો તો છે જ, પણ આજે ફરી થોડું ટેલી કરી લઈએ. તો બી એ જી બરાબર 10 કેવી રીતે આવે છે એના માટે આપણે સૌ પહેલા જોઈએ. તો બી, એના માટે સૌ પહેલા આપણે જોઈએ કે બી એ જી બરાબર 10 કેવી રીતે આવે છે. ઈ બરાબર 5 છે, બી એ જી બરાબર આપણી પાસે 10 છે, તો બી ઓ એક્સ બરાબર આપણે શું લખીશું, બરાબર. તો અહીંયા બી એ જી બરાબર 10 કેવી રીતે આવે છે પહેલા એ તારવી છે. વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કે જ્યારે સાંકેતિક ભાષા અથવા તો મૂળાક્ષર શ્રેણીની વાત હોય તો આપણે અંગ્રેજી મૂળાક્ષરોના ક્રમને પણ ધ્યાનમાં રાખવાનું રહેશે યાદ. તો બી એ કયા નંબરનો મૂળાક્ષર છે? બી એ બીજા નંબરનો, એ પછી બી, એ પહેલો અને બી બીજો. એ કયા ક્રમનો છે? એ છે એ પહેલા ક્રમનો. અને જી, જીની વાત કરીએ તો એ બી સી ડી ઈ એફ જી કયા ક્રમનો છે? સાતમા ક્રમે, બરાબર. સાતમા ક્રમે આવે છે. હવે આ બધાનો સરવાળો કરીએ તો 7 ને 8 ને 2 10, એટલે શું કરેલું છે? આ સરવાળો કરીએ બી એ જીનો તો આપણને શું મળે છે? 10
મળે છે. તો એવી રીતે એ ફોર્મ્યુલાનો ઉપયોગ કરી બીઓ એક્સ નો જવાબ શોધવાનો છે કે બીઓ એક્સ બોક્સને આપણે કેવી રીતે લખીએ. જુઓ અહીંયા e બરાબર 5 આપેલા છે, આપણને શું છે સમજવા માટે છે કે મૂળાક્ષરનો ક્રમ. તો અહીંયા પણ એ જ ઉપયોગ કરીએ તો b માટે b કયો છે, કયા નંબરે છે, બે નંબરે છે. ઓ આપણને ખબર છે કયા ક્રમે છે, 15 માં ક્રમે છે, બરાબર. અને x તો x y અને z 24 25 અને 26. અંગ્રેજી મૂળાક્ષરો કેટલા છે, 26 છે. તેમાં x નો ક્રમ કયો છે, 24 માં ક્રમે છે. કયા ક્રમે છે, 24. તો હવે આ બધાનો સરવાળો કરીએ આપણે તો શું જવાબ આવશે એ તમે કહી શકો છો કે 15 ને 2 17, 17 ને 24, બરાબર. 17 અને 24, 7 ને 4 11, 1 ને 1 2, બરાબર. એટલે આપણો જવાબ શું થશે એ આપણે સરવાળો કરીએ તો જોઈ શકીએ છે. તો સરવાળામાં આપણે જોઈએ તો શું થશે, જવાબ આપણો 40, બરાબર, જે આપણને ઓપ્શન સી માં મળે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, જ્યારે આ પ્રકારે રકમ તમને પૂછાયેલી હોય તો ગભરાવાની જરૂર નથી. અંગ્રેજી મૂળાક્ષરોનો ક્રમ પણ યાદ રાખવાનો, ક્યારેક સરવાળો હોય, ક્યારેક બાદબાકી પણ હોઈ શકે અને ક્યારેક ગુણાકાર પણ હોઈ શકે. આવા વિવિધ ઉદાહરણો અગાઉના એપિસોડમાં આપણે જોયા જ છે, એટલે તમને મહાવરો તો છે, પણ હવે એક્ઝામનો ટાઈમ નજીક છે તો આ બધી બાબતો આપણે ધ્યાનમાં રાખી યાદ રાખવું વધારે જરૂરી છે, જેથી આપણે કન્ફ્યુઝ થઈ શકીએ નહીં અને સાચો જવાબ સુધી પહોંચી શકીએ. તો આગળનું ઉદાહરણ જોઈએ. હવે આગળના ઉદાહરણમાં આપણને આપેલું છે એ જોઈએ તો અહીંયા પણ એ પ્રમાણે છે કે ઈ બરાબર કેટલા છે આપણી પાસે, 5. પછી હેન એચ ઈ એન બરાબર કેટલા આપેલા છે, 27. તો પી ઈ એન બરાબર શું થશે એ આપણે શોધવાનું છે. તો અગાઉ વાત કરી એમ એચ અગાઉ જેવી રીતે આપણે વાત કરી છે એ મુજબ જ આપણે જોઈશું. એચ ઈ અને એન બરાબર 27 એવી રીતે આવે. ઈ બરાબર 5 તો આપણી પાસે છે, બરાબર. તો એચ અંગ્રેજી મૂળાક્ષરોનો ક્રમ આપણે જોઈશું. તો એચ એ બી સી ડી ઈ એફ જી એચ આઈ ઈ 5 માં ક્રમે, ઈ એફ જી એચ 6 7 અને 8, બરાબર. ઈ છે કયા ક્રમે, ઈ એફ જી એચ 5 6 7 અને 8, કયા ક્રમે છે, એચ 8. તો અહીંયા શું લખીશું, 8. ઈ તો આપણે જોયું 5, બરાબર. પછી એન એન કયા ક્રમે છે એ જોઈએ આપણે. તો એચ આઈ જે કે એલ એમ અને એન 8 પછી 9 10 11 12 13 અને 14. એન બરાબર કયા ક્રમે, મૂળાક્ષરના ક્રમે છે, તો 14, બરાબર. તો હવે આ બધાનો સરવાળો કરીએ આપણે તો 8 ને 5 13 અને 13 ને 14 કેટલા થશે, 27, બરાબર. એટલે આપણે જોયું અહીંયા કે અંગ્રેજી મૂળાક્ષરોનો જે ક્રમ છે એનો ક્રમ લખી અને શું કરેલો છે, સરવાળો કરેલો છે, એ ફોર્મ્યુલાનો ઉપયોગ કર્યો છે. એ જ ફોર્મ્યુલાનો ઉપયોગ હવે આપણે જવાબ મેળવવા માટે કરવાનો છે. શેના માટે, પેન માટે, બરાબર. કે પી ઈ અને એન, પી કયા ક્રમે છે, ઈ કયા ક્રમે છે અને એન. ઈ માટે તો આપણે જોઈ લીધું કયા ક્રમે છે, 5. એન કયા ક્રમે છે, 14. પી માટે આપણે જોવાનું છે. તો આપણે એબીસીડી નો ક્રમ યાદ કરીએ તો ઓ પી ક્યુ. ઓ કયા ક્રમે છે, 15. ક્યુ કયા ક્રમે, પી 16 અને 17. તો પી કયા ક્રમનો મૂળાક્ષર છે, 16. તો અહીંયા 16 ને 5 21, 21 ને 14, બરાબર. પી કયા ક્રમે આવશે, ઓ પી ક્યુ. ઓ 15 માં, તો પી કયા ક્રમે છે, 16. તો હવે આનો સરવાળો કરીએ આપણે, 16 ને 5 કેટલા, 21, 21 ને 14, 4 ને 5 અને 2 ને 1 3, બરાબર. એટલે કે 35 એ શું થશે આપણો જવાબ, જે આપણને ઓપ્શન બી માં આપેલો છે. તો આ પ્રકારે પણ તમને પ્રશ્નો પૂછાવાની શક્યતા રહેલી છે કોડિંગ ડીકોડિંગ અંતર્ગત. એટલે કે ચોક્કસ ક્રમ આપેલો હોય, મૂળાક્ષરનો ક્રમ હોય, એનો ઉપયોગ કરવાનો હોય, અથવા ચોક્કસ કોડ પણ આપેલો હોય. વિદ્યાર્થી મિત્રો, એવું જરૂરી જ નથી કે દર વખતે સરવાળો હોય, પણ એટલું કોમન થોડું કે જો મોટી સંખ્યા હોય તો ગુણાકાર હશે, જ્યારે નાની સંખ્યા હોય તો આપણે સમજી શકીએ કે શું હશે, સરવાળો હોઈ શકે છે. તો આગળનું ઉદાહરણ જોઈએ. બીજા વિવિધ પ્રકારના જે પ્રશ્નો પૂછાતા હોય છે એમાં જોઈએ તો અહીંયા જોઈ શકો છો, જો DOWN down બરાબર 5139
નિયર બરાબર 9486 તો રોડ ROD બરાબર શું થશે એટલે કે આટલી વિગત આપણને આપેલી છે એ વિગતનો ઉપયોગ કરી અને આગળનો જવાબ આપણે મેળવવાનો છે તો સૌપ્રથમ R માટે જોઈએ તો R માટે આપણી પાસે શું છે O બરાબર O માટે આપણી પાસે કેટલા આપેલા છે અહીંયા જોઈ શકીએ છીએ કે 1 બરાબર D માટે આપણી પાસે કેટલા આપેલા છે એ જોઈએ તો અહીંયા જોઈ શકીએ છીએ કે D માટે કેટલા છે 5 અને E માટે કેટલા આપેલા છે આપણને 4 તો અહીંયા આપણો 6154 બરાબર 6154 એ એનો કોડ થશે એટલે કે સાંકેતિક ભાષામાં એનું સ્વરૂપ થશે જે આપણને ઓપ્શન A માં આપેલું છે જો જ્યારે આ પ્રકારે આપેલું હોય પ્રશ્નમાં તો આપણે જે કોડનો જ ઉપયોગ કરવાનો રહેશે પણ જો આવી કોઈ વિગત આપેલી ના હોય તો આપણે અંગ્રેજી મૂળાક્ષરોનો ક્રમ A 1 નંબરે B 2 નંબરે C 3 નંબરે એ વિગતનો આપણે ઉપયોગ કરવાનો રહેશે તો આ પ્રકારે વિવિધ ઉદાહરણો પૂછાવાની શક્યતા રહેલી છે આગળનું ઉદાહરણ આપણે જોઈએ જો ONE ને MLC લખાય તો BME બરાબર શું લખાય બરાબર એટલે કે ONE આપેલું છે અને આપણે MLC લખીએ તો BME આપણે કેવી રીતે લખી શકીએ તો પહેલા જે આપેલી વિગત છે એના માટે જોઈએ તો અહીંયા O થી M બરાબર H I K A L M N અને O તો O થી M અહીંયા તમે જુઓ -2 બરાબર એટલે -2 વધે એ N થી L જોઈએ તો N થી L પણ તમે અહીંયા જોશો શું થાય છે -2 અને E થી C જોઈએ આપણે તો A B C D E બરાબર બરાબર E થી C બરાબર તો C થી આપણે જોઈ શકીએ છે એ પણ બરાબર તો આ પ્રકારે -2 પ્રમાણે બરાબર વધે છે એટલે શું થાય છે MLC એવું આપણને મળે છે તો આવી જ રીતે હવે આગળ માટે જે આપણે શોધવાનું છે એ જોઈએ તો આપણે સમજી શકીએ છીએ જોઈએ બી થી -2 કરીએ આપણે બરાબર બી થી -2 તો બી એ અને શું આવે ઝેડ -2 કરીએ તો શું આવશે ઝેડ આવશે પણ અહીંયા આપણને જે ઓપ્શન આપેલા છે એમાં ઝેડ વાળો તો કોઈ ઓપ્શન છે જ નહીં હવે શું કરવું બરાબર એટલે આપણી આ ફોર્મ્યુલા અહીંયા લાગતી નથી પણ આપણે +2 કરી જોઈએ શું થાય છે +2 કરીએ તો એ બી સી અને ડી બી થી બે સ્ટેપ આગળ ખસીએ તો શું આવે ડી આવે છે તો અહીંયા આપણને ડી હવે આપણે જોઈ શકીએ છીએ કે ડી વાળો છે એટલે ફોર્મ્યુલા હવે તમને જવાબ ખબર પડી ગઈ હશે એ +2 ખસેલા છીએ આપણે બરાબર +2 આપણે ખસીએ તો આપણને જવાબ મળે છે તો આવી રીતે બી થી +2 એટલે કે બે સ્ટેપ આગળ વધીએ તો આપણને શું મળે છે ડી મળે છે એમ થી ઓ થી જી એટલે કે ડી ઓ જી એ શું થશે આપણો જવાબ થશે તો આ પ્રકારે સાંકેતિક ભાષામાં તમને જુદા જુદા ઘણા બધા પ્રકારના પ્રશ્નો પૂછાવાની શક્યતા રહી છે અહીંયા તમને માત્ર એ સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે કે જૂના પેપરોના અનુસંધાને જે જે કોઈ પણ પ્રકારના પ્રશ્નો પૂછાયા છે એનો વધારે મહાવરો તમે કેવી રીતે કરી શકો અને કેવી રીતે જવાબ આપી શકો એ જ સમજાવવાનો પ્રયત્ન તમને કરવામાં આવે છે તો આમ આગળનું બીજું એક ઉદાહરણ આપણે જોઈએ કે એમાં શું આપવામાં આવેલું છે તો જોઈ લઈએ આગળના ઉદાહરણમાં આપણી પાસે છે કે જો માર્કને કે આર એ એમ તો પી એ એસ એસ આઈ ને કેવી રીતે લખાય વિદ્યાર્થી મિત્રો એકદમ ઇઝી ઉદાહરણ છે બરાબર તમે અહીંયા જોઈ શકો છો કે એમ એ એ આર કે એને શું જુઓ તમે અહીંયા ઉલટા ક્રમમાં જ લખેલું છે એમ તો એમ એ તો એ એ તો એ આર તો આર એ આ જ ફોર્મ્યુલાનો ઉપયોગ આગળના જવાબ માટે કરીએ તો ઉલટા ક્રમમાં જઈએ તો અહીંયા બરાબર આઈ છે એ શું થશે પહેલા આવી જશે એસ છે એ બીજા ક્રમે બીજો એસ છે એ બીજા ક્રમે પછી એ અને સી ટી તો આવી રીતે આપણે કોડિંગ સાંકેતિક ભાષાના સ્વરૂપમાં જવાબ આપણો આ થશે તો આમ આ પ્રકારે પણ તમને એક પ્રશ્ન પૂછાવાની શક્યતા રહેલી છે કે તમને કોઈ શબ્દ આપેલો હોય એનો ક્રમ ઉલટાઈ દીધો હોય અને એ જ વિગતનો ઉપયોગ કરીને આપણે આગળનો જવાબ મેળવવાનો હોય તો આમ વિવિધ પ્રકારે પ્રશ્નો પૂછાતા હોય છે આગળનું ઉદાહરણ છે થોડા ઝડપથી જોઈ લઈશું આગળ આપ્યું છે આપણને રેડ આર એ આઈ ડી બરાબર
ચોક્કસ શું કરવામાં આપેલા છે ચિહ્નો સંકેત આપવામાં આવેલા છે જુઓ બરાબર અને પહેલાના જેવું જ છે કે જેમ શું હતું મૂળાક્ષરને કોઈ આંકડા બતાવેલા હતા એની જગ્યાએ અહીંયા શું છે તમને ચિહ્નો મૂકેલા છે સંકેતો આપેલા છે એનો ઉપયોગ કરીને આપણે ડિયર ને કેવી રીતે લખીશું એ જોવાનું છે તો જે આપેલું છે એમાંથી જ જોઈએ તો સૌ પહેલા આપણે કોના માટે શોધવાનું છે ડી માટે તો ડી માટે આપણી પાસે શું છે અહીંયા આપણે જોઈ શકીએ છીએ ડી માટે આવું નિશાન આપણી પાસે છે બરાબર પછી ઈ આપેલી વિગતમાં ઈ માટે આપણી પાસે શું છે તો અહીંયા તમે જોઈ શકો છો ઈ માટે આવું નિશાન છે જે આપણી પાસે છે પછી એ આપેલી વિગતમાં એ માટે આપણી પાસે શું છે તો અહીંયા જોઈ શકીએ છીએ એ માટે પણ બરાબર અને પછી છે આર તો આર માટે આર બે જગ્યાએ છે દરેક જગ્યાએ એક જ ચિહ્ન છે બરાબર ટકાનું તો આમ તો ટકાનું જે ચિહ્ન છે એ છે તો ડી ઈ એ આર ને આપણે આવી રીતે સંકેતની ભાષામાં લખી શકીએ તો આ પ્રકારે પણ તમને પ્રશ્ન પૂછાવાની શક્યતા રહેલી છે બરાબર કે એવું જરૂરી નથી કે ક્રમ જ આપેલો હોય નંબર જ આપેલો હોય ક્યારેક આવા ચિહ્નો પણ મૂકેલા હોઈ શકે છે તો આમ સાંકેતિક ભાષા અંતર્ગત તમને વિવિધ પ્રકારના પ્રશ્નો પૂછાવાની શક્યતા રહેલી છે જેમાં આપણે અલગ અલગ જોયું કે કોઈ મૂળાક્ષર આપેલો હોય અને નંબરિંગ કરેલું હોય કોઈ મૂળાક્ષરો શબ્દ હોય અને ચોક્કસ કોડ આપેલો હોય કોઈ મૂળાક્ષરો એવા હોય કે જેનો ઉપયોગ આપણે એના એબીસીડીના ક્રમ અનુસાર કરવો પડે બરાબર અને એનો ઉપયોગ કરીને સરવાળો કરેલો હોય અથવા તો ગુણાકાર કરેલો હોય એ પ્રકારના અને ક્યારેક આ પ્રકારના એટલે કે ચોક્કસ જુદો જ સંકેત આપીને પ્રશ્નો પૂછાઈ શકે છે તો આમ સાંકેતિક ભાષા અંતર્ગત તમને 5-10 માર્કના પ્રશ્નો પૂછાવાની શક્યતા છે વધારે ને વધારે વિડીયો જુઓ વધારે ને વધારે મહાવરો કરો અને બધાને આવતીકાલે એક્ઝામ છે તો ઓલ ધ બેસ્ટ બેસ્ટ ઓફ લક બધા જ સારું પરિણામ મેળવે અને બધા બાળકો મેરિટમાં આવે માત્ર મેરિટમાં આવવું જરૂરી નથી પણ આ બધું શીખવાથી તમે તમારા જ્ઞાનનો બૌદ્ધિક વિકાસ પણ સારો એવો થઈ શકે છે ફરીથી થેન્ક યુ અને બધાને ઓલ ધ બેસ્ટ બેસ્ટ ઓફ લક બહુ જ સારું રિઝલ્ટ મેળવો એવી રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત વર્ચ્યુઅલ શાળા તરફથી તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ થેન્ક યુ